અમરેલી વડિયાના દેવડતી ગામે સતત 10 દિવસથી ખેતરોમાં પાણી ભરાયા છે. મગફળીના પાથરા ઉપડેલી ખેતરમાં બગડી જાય છે. 60% ખેડૂતોની મગફળીની નુકસાન થયું છે. પાથરા જમીનમાં જ સડી જવા માંડ્યા છે. ઉપરથી ઢોર માટેનો પાલો પણ સડી જવા પામ્યો છે. અહેવાલ રાજુ કારિયા, વડિયા. વડિયા તાલુકાનો દેવળકી ગામ. મારું નામ મગનભાઈ લક્ષ્મણભાઈ ગુણા. આજે અમારા દેવળકી ગામની પોઝિશન એવી ગંભીર સ્થિતિ છે કે આજે સતત 1 મહિનાથી આ વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોએ માંડવી ઉપાડી છે તો કાયમ પાથરા માથે પાણી ચાલ્યું જાય અને 10 દિવસથી આ વરસાદ ધાર બંધ કરતો નથી. અતિવૃષ્ટિ 100% અતિવૃષ્ટિ થઈ છે. કપાસની માલિકો એક પણ સાપું બચ્યું નથી અને જે બચ્યું છે એને લશ્કરી ઈયળ ખાઈ ગઈ છે, એટલે ઝીંડવું થવા પણ નથી. તો અમારા ખેડૂતોનો જીવન નિર્વાહ કેવી રીતે ચાલે? ખેડૂતોની અત્યારે એવી કફોડી પરિસ્થિતિ છે કે ખેડૂતો ન ઘરનો ન ઘાટનો એવી સ્થિતિ થઈ ગઈ છે. હવે ઘરનોય નથી ને ઘાટનોય નથી, એટલે કે સરકાર શ્રી કાંઈ મદદ કરે, ભગવાન તો રૂઠો છે પણ સરકાર કાંઈક મદદ કરે તો અમારી કાંઈક આજીવિકાનું જીવન નિર્વાહ વિશે કે બાળકોની ફી વિશે કે અમારે નાના મોટા જે ઘર ખર્ચા લાગતા હોય, કારણ કે અત્યારે બધાને ખબર છે તાવડી તેરવાના માગે ચટણી થઈ રહી છે, મરસા થઈ રહ્યા છે, હળદર થઈ રહ્યું છે, મીઠું થઈ રહ્યું, લેવું છે એમાંથી. અમારે ખેડૂતોને તો ખેતીમાંથી ઉપજાવતી હોય તો ખેતીમાં કાંઈ થવાનું નથી આ વર્ષે. તો અમારે આખું વરસ કેવી રીતે કાઢવું? છોકરાઓને ભણાવવા કેવા અને મોંઘવારીની ફી એટલી બધી સરકારી સ્કૂલોની કે પ્રાઇવેટ સ્કૂલોની એટલી બધી અઘરી અને ઊંચી છે. અત્યારે અમારે આ બધી પોઝિશન આપણે જોઈ તો એમ લાગે કે ઓહો હો, હવે આ ભગવાનને શું કરવું છે? હવે તો ભગવાન બાપા બસ કરે તો સારું છે. આ નુકસાનીનો કોઈ પાર નથી. બિયારણ લઈને, વેસાતી લઈને અને વ્યાજે પૈસા લઈને અમે વાયવું છે. હવે અટાણે નુકસાનીનો કોઈ પાર નથી. માલ ઢોરનું અટાણે હવે કાંઈ ખોરાવા રહ્યું નથી. કપાસમાં એવડું નુકસાન, થાલ આવ્યો, ખરી ગયો, ઝીંડવા થયા, કાળા મેં થઈ ગયા. હવે અમે અટાણે અમારે કરવું શું? અટાણે અટાણે કોઈ જાતનું અમારે સહાય મળે તો ભલે, નકર ભગવાન ભગવાન બીજું શું કરવું બાપા? અમે તો નુકસાની છે અમારે તો અટાણે ફૂલ નુકસાન.